કરબલાની યાદમાં બોડેલીના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં આવેલ સંગમ હોસ્પિટલ ખાતે રોશની યંગ સર્કલના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. હાલ કોરોનાની મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી તાલુકામાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે દર્દીઓને તેની લોહીની તાતી જરૂરિયાત ઊભી થાય છે. ત્યારે દર્દીઓને તાત્કાલિક લોહી મળી રહે તે હેતુથી તેમજ કરબલાની યાદમાં બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં આવેલ ખાનગી સંગમ હોસ્પિટલ ખાતે હિન્દુ બ્લડ બેંકના સહયોગથી બોડેલીના રોશની યંગ સર્કલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી મોટી સંખ્યામાં નાત જાતના ભેદભાવ ભૂલી હિન્દુ મુસ્લિમ સંબંધના લોકોએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પને સફળતા બનાવવા રોશની સર્કલના યુવાનોએ ભારે હિંમત ઉઠાવી હતી, તેમજ રોશની યંગ સર્કલના યુવાનો દ્વારા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ બોડેલીની હિન્દુ બ્લડ બેંકની અંદર બોડેલીની રોશની યંગ સર્કલ કમિટી સંસ્થા દ્વારા હુસેની બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક જાતિના સમાજના યુવાનોએ મોટા ભાગે ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને કોરોનાની આ મહામારીમાં જ્યારે રક્તની ખૂનની કમી સર્જાઈ રહી છે તો આ એક રક્તદાન જે કાર્યક્રમ થયું એ ઘણું મદદરૂપ થયું બ્લડ બેંકને, અને લોકોને પણ આનું ઘણી બધી બાબતની અંદર આનું બેનિફિટ મળશે. અને યુવાનોએ ઘણી મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને બ્લડ ડોનેશન સફળતાપૂર્વક પાર પાડ્યું. મોહમ્મદ અનવર ખાન.